બધાનો આજે ધનતેરસ છે એટલે ચોપડા પૂજન હોય. આજે જો અમે ચોપડા પૂજન, આમ તો ખરેખર આપણે લક્ષ્મી પૂજન કહીએ છીએ, પણ સરસ્વતીના ચોપડાઓ પણ પૂજન કરવાના હોય છે. જો અમે આ બધા ચોપડાઓ અત્યારે ગોઠવા છે, રોજનીશી ડાયરી, જીવનનું સરવૈયું, બોલી લઈએ ચોપડા પૂજન ધનતેરસ. હરિ હોમ હિરણ્યવર્ણા હરિણી સુવર્ણ રજત સ્રજાં ચંદ્રાં હિરણ્યમયીં લક્ષ્મીં જાતવેદોમ આવહં અગ્નિર્ધવાં વાયુર્ધનં સૂર્યોધનં વસુ ધનમ ઇન્દ્રો બૃહસ્પતિ વરુણમ ધનમસ્તુ મે પત્નીમ ક્ષમામ દેવી માધવીમ માધવમ પ્રિયમ લક્ષ્મીમ પ્રિય સખીમ દેવી નમામ્યસ્તુત વલ્લભા મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુ પત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત શ્રી વર્ચસ્વ આયુષ્યમ આરોગ્યમ આદિશાસ્તો ભવાનમ મહીયતે ધાન્યમ ધનમ પશુ બહુ પુત્ર લાભમ શત સંવત્સરમ દીર્ઘમાયુ શ્રેતિ શ્રી સમર્થ સુક્તમ. નમસ્કાર. આજે ધનતેરસ એટલે ચોપડા પૂજન હોય. વૈશ્ય લોકો, વણિક લોકો, વેપારી લોકો લક્ષ્મીજીનું પૂજન કરે ધનતેરસના દિવસે. હકીકત તો આમ તો અમે પણ શ્રી સુક્તમનું પારાયણ કર્યું અત્યારે, અને હકીકત તો હિસાબ રાખવો, હિસાબ કરવો, જીવનમાં પાય પાયનો હિસાબ હોવો જોઈએ. તો આપણી પાસે સૌથી કિંમતી વસ્તુ છે, જેને બગાડવી આપણને પરવડે એમ નથી, એવી વસ્તુનો આપણે વર્ષમાં કમસે કમ એક વખત માંડીને હિસાબ કરવો જોઈએ, ગંભીરતાથી હિસાબ કરવો જોઈએ. આવો કિંમતી વસ્તુઓને હિસાબ કરવા જેવી વસ્તુ માત્ર પૈસા નથી. પૈસા તો છે, મૂલ્ય છે, પૈસાનું મહત્વ છે. આપણે જ્યાં શ્રી સુક્તમ ગાયું અને અપગામીની લક્ષ્મીનું આહ્વાન કર્યું, અર્થ સુચિતા, અર્થ પાવિત્રતાની શાસ્ત્રોએ વાત કરી, પરંતુ પૈસાથી પણ કિંમતી સમય છે. સમય એટલે જીવન. જીવનનો સમય કેમ ફડફડાટી બોલતો વહી જાય છે ખબર નથી પડતી. આ જે પ્રદર્શન છે ને, આ મારે એ બતાવવું છે કે આ મારા જીવનની ડાયરી છે, ખૂબ ઘણી ડાયરીઓ છે. મેં લગભગ 86થી, આ બહુ નાનો એવો હતો અને આ ડાયરીની શરૂઆત કરી, એકદમ ખબર પણ નહોતી. 86 બરાબર, આ 86 છે, 86ની ડાયરી છે. નાનું એવી, નાનું એવું લખતો, ગડબડિયા અક્ષર હતા, નવમું ધોરણ એવું ભણતો નાનું એવું, અને આ ડાયરી લખવાની શરૂઆત મેં કરી અહીંથી 86થી. પછી આ રીતના પેજમાં, આવા બુકમાં લખતો હું, બરાબર છે, અલગ 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 ડાયરીઓ લખતો. માનો કે આ કઈ સાલ હશે, 87ની સાલ છે, 88 89, બરાબર. એવી રીતની ડાયરીઓ લખતો, 1 2 3 4 5 6 એવી રીતના આમાં બધે ક્રમ પણ મેં લખ્યા. 10મી ડાયરી છે, આ 11મી છે, આ 12મી છે, બરાબર, આ 13મી છે. એમ લખતો, પછી શું થયું, પછી આવી બુક્સ આવી, એટલે આ આવી બુકમાં લખવાની શરૂઆત કરી. આ 1991ની ડાયરી છે, બરાબર. એમાં એક મહિનાના, એક આ મહિનો હોય દાખલા તરીકે, તો મહિનાની છેલ્લે માગસર મહિનો, તો માગસર મહિનાની યાદી લખી હોય, એટલે આખા માગસર મહિનાના મહત્ત્વના કાર્યો અહીંયા લખ્યા હોય મેં. આ રીતનું માનો કે આ કયો માસ છે, પોષ સુધી છે, થોડુંક દૂર રાખ બેટા, પોષ સુધી છે, તો પોષ મહિનાની મા મહિનો, આ પોષ મહિનો, પોષ મહિનો જ્યારે પૂરો થાય, અહીંયા પોષ મહિનો પૂરો થયો, તો પોષ મહિનાની આ ડાયરીની અંતે આખું પોષ મહિનાની મહત્ત્વની કામગીરી અહીંયા લખી હોય. એવી જ રીતનું જ્યારે ડાયરીનું આખું પેજ પૂરું થાય, આખી વર્ષ પૂરું થાય, તો એની અંદર પણ આ માસ મહિનાની યાદી, એવી રીતના અલગ અલગ માસની યાદી હોય, આખા વર્ષની યાદી લખી હોય. આખા વર્ષમાં મેં મહત્ત્વના કાર્યો શું કર્યા, આ રીતના 3 પેજની અંદર આખું વર્ષ. આવી રીતની ડાયરીની શરૂઆત મેં આ જે સાદા કાગળ હતા, ભાઈ છાપેલી કાગળ 91 થી આવી,
એકાણું બાણું ત્રાણું ચોરાણું પંચાણું કરતો કરતો આ ડાયરીઓ લખતો લખતો, માનો કે આ 97ની ડાયરી છે, તો આ 97માં આ રીતના લખતો પેજ. ત્યાર પછી એવી રીતના આ કઈ કયા વર્ષની ડાયરી છે, 2000ની ડાયરી છે, 2000 બરાબર. આ માગસર મહિનાની યાદી છે. આ જે વાત કરી હોય આ હું વાંચતો નથી, કારણ કે આમાં 42 વાતો પણ હોય અને થોડાક અનુભવો જીવનના, આવું બધું લખતો 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 ઠેઠ, માનો કે આ પેજ 2007. પછી ક્યારેક આવી મોટી પણ ડાયરીઓ લીધી હોય, આ 2017 બરાબર, આખા દિવસની જે લખ્યું હોય. અહીંયા હું નોકરી કરવા માંડ્યો તો કોલેજની દિવસો હોય, અમુક જુદા જુદા પ્રકારની દર દિવાળીએ ડાયરી લઈ આવું. આ 2019 બરાબર, 19 હોય, આ 2020 છે, 2020 છે. એવી રીતના લખતા લખતા ખૂબ ડાયરી લખી. હવે બીજી બાબત, ઈશ્વર ત્યાં આવી ગયા બેટા, એક બીજી બાબત કે હું નજીક આ હું જ્યારે લખતો ત્યારે શું કરતો કે દિવસમાં મારે શું કરવાનું છે. આ લખ્યું હોય જૂનાગઢ બરાબર, આ 2006ની સાલ છે, તો આખા દિવસના કાર્યો લખવાના, સવારે ઉઠીને લખવાના આ કાર્યો લખ્યા હોય. પછી એટલું કામ થયું થયું હોય એની ઉપર ટીક માર્ક કરવાનું, ન થયું એને ચોકડી મારવાની, એ ચોકડી મારેલું કાર્ય અહીં લઈ લેવાનું. આવી રીતનું મારું રોજનું આયોજન રહેતું. આ કેલેન્ડરો પણ છે, આ કેલેન્ડરો સાચવતો, આ કઈ સાલના છે, 87 બરાબર. આ બધા કેલેન્ડરો છે. આ ટૂંકમાં મને પહેલેથી સાચવવાની ટેવ ખરી બહુ જ. પછી આવો એક ચોકડો રાખતો, આ માનો કે જેઠ મહિનાની યાદી, અષાઢ મહિનાની યાદી, આ બધી આખા મહિનાઓની યાદી વર્ષની, આ બધું એવી રીતના આ બધું મારે આયોજન છે. આ બધું એક મિનિટ વિશ્વા બેસવા દે મને. આ રીતનું મારું આયોજન આમાં લખાતું, આ ડાયરીમાં દરેક ડાયરીની અંદર મારું પેજ લખેલું હોય. માનો કે આ ડાયરી હોય તો આની અંદર મારા ક્યાં ક્યાં કામ કરવાના છે એ નાના એવા ખિસ્સામાં પડ્યું રહ્યા, જે કામ કરવાના હોય એ બાકીની આ ડાયરીમાં લખતો. આવી લગભગ મેં આમ તો 86ની સાલથી ડાયરીની શરૂઆત કરી, 86. આજે વર્ષ ચાલે છે 2021. 86થી 2021 સુધી, આજની તારીખ સુધી એક પણ હું પેજ ભૂલ્યો નથી, એક પણ દિવસ ભૂલ્યો નથી. અને એ જયશ્રી, એ મારે હું શું છું, ખાટલાની પાછળ મારી આજની ડાયરી હશે, આ વર્ષની લઈ મને આપી જાતો. રોજ સાંજે સૂતા પહેલા હું ડાયરી લખી લઉં. આ એટલા માટે કહું છું, આ બહુ મારી પહેલી વાત નથી, પણ એટલા માટે કહું છું કે દરેકે ડાયરી લખવી જોઈએ. ડાયરી લખવાના કારણે શૂન્યમાંથી સર્જન તમે કરી શકો. આ એક બેટરી છે, તમે ડાયરી લખો ને એટલે ખબર પડે કે જીવનનો સમય તમારો કેવી રીતનો વ્યતીત થાય છે, જીવનનો દિવસ કેવી રીતનો વ્યતીત થાય છે. માનો કે આ ડાયરી છે મારી, આ 2021ની ડાયરી છે, આજનો છેલ્લો દિવસ હશે, છેલ્લો દિવસ એટલે મારો લખેલો દિવસ હોય. આજની આગાહી કાલની છે 1/11, આજે મંગળવાર છે, બીજી તારીખ છે, સાંજે સુઈશ ત્યારે આ ડાયરી લખી લઈ. જો આ મેં લખી છે, કોઈ વ્યક્તિને મળ્યો, આ ગઈ વખત ગઈકાલની ડાયરી છે, આમાં હું એક મુંગરા સાહેબને મળ્યો અને મુંગરા સાહેબ પાસે અદ્ભુત વાતો મને મળી, તો એ વાતો અહીંયા મેં લખી છે. આનાથી શું થાય, રોજે રોજ હું બહુ નાનો એવો હતો, નવમું ભણતો, આજે પણ હું આ ડાયરીમાંથી કોઈ પણ ડાયરી ખેંચે અને આ વાંચું છું ને, તો મને એ 2087, 89, 90, 91, 92, 93, 94 આમાંનો કે 91ની સાલ છે, 91 એટલે હું FY માં ભણતો, બાઉદીન કોલેજમાં. આ હું વાંચતો હોઉં ને એટલે મને એ દિવસો યાદ આવે. આટલા આપણા હાથે લખેલા શબ્દો, એ શબ્દો લખતા હોઈએ ત્યારે આપણો હૃદયે આકાર લીધો હોય, એક આપણા મને આકાર લીધો હોય, અને એને 20, 25, 35 વર્ષ વીતી ગયા હોય. હું 35 વર્ષથી ડાયરી લખું છું. આ 35 વર્ષ પહેલાંનો કોઈ બનાવ ઘટના હું વાંચતો હોઉં ત્યારે એ જ્યારે મેં મારા પોતાએ મન અને હૃદયથી મેં લખેલું હોય એટલે બધું જ મને આમ આ બે હુબ રીતનું આખું ઊભું થાય, ચિત્ર મનસચિત્ર ઊભું થાય. અને વીતેલી કેટલીક ઘટનાઓ હોય એને ફરીથી આપણે વાગોળી શકીએ, માણી શકીએ, અને એક આપણી સામે આ જીવન રહે. અત્યારે તું નોકરી કરું છું, પણ હું જ્યારે રિટાયર્ડ થઈશ અને મારી પાસે સમય હશે ત્યારે ફરીથી પાછી હું મારા જીવનને રિફર કરીશ, વાંચીશ કે કેવું જીવો, ક્યાં જીવો, કેટલું જીવો, કેવા કેવા મિત્રો મળ્યા,
આજે પણ હું વાંચતો હોય ને રાતનો, ઘણી વખત 10 વાગે શું ને ત્યારે એકાદ બે પેજ વાંચું જૂની ડાયરીઓના, તો મને યાદ આવે મારા આકોલવાડીના લંગોટિયા મિત્રો. કારણ કે એની અંદર મેં અમે કંઈક કર્યું, ગિલ્લી દાંડીઓ રહીમાં હોય, દડે રહીમાં હોય, અને એ મને ચિત્ર આબેહૂબ યાદ આવે છે મગજમાં. પછી ઘણી વખત મને સૂતા સૂતા એની ઉપર એવો આમ ભાવ વિભોર થઈ જાવ, પછી એને ફોન કરું, અત્યારે તો ફોન અવેલેબલ છે, યાદ કરું, હું ચંદુ શું કરે છે, ભરત શું કરે છે, તું કેવા આપણે મિત્રો હતા, કેવી વાત આપણે રમતો રમતા, કેવું જીવન જીવતા. એટલે એક જીવનનું ભાવ જીવન જળવાય છે. બીજી બાબત કે તમને રિપોર્ટિંગ, મારા અક્ષર અત્યારે બહુ સારા થાય છે. પહેલાં અક્ષર તમે જોઈ, અહીંથી જોઈ, અહીંયા બહુ ખરાબ અક્ષર, અહીંથી અક્ષર સુધરતા 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 2021ના ટોપ અક્ષર થઈ ગયા. એની પાછળનું કારણ શું? રોજ એક પેજ લખવાનું. બીજું કે હું રિપોર્ટિંગ બહુ સરસ કરી શકું. બહુ મોટી એક કલાકની વાત હોય ને, કલાક તમે પ્રવચન આપીને કરી શકો ને, મને કોઈ કે એક પેજમાં શોર્ટ ઇન શોર્ટ લખીને આપ, તો હું બહુ સરસ રીતનો રિપોર્ટ બનાવી દઉં. મને લેખન શૈલી એકદમ સ્પષ્ટીકરણથી લખવું, આ બધું જ મને મેળવેલું છે આ ડાયરીથી. આજે ધનતેરસ છે, આમ તો ખરેખર આપણે લક્ષ્મીનું પૂજન કરીએ છીએ, પણ મેં આ વાત એટલા માટે કરી કે ડાયરી લખવી જોઈએ, શબ્દને સાચવવું જોઈએ. શબ્દ છે ને બ્રહ્મ છે, જીવનની અંદર શબ્દનું બ્રહ્મનું મહત્વ છે. અને એક બીજી વાત હજી હું કહેતા હોઉં છું, આવું બધું હું કરું છું ને એટલે મને લખવાની ખૂબ ટેવ પડી છે. આ બધી ડાયરીઓ છે, આ બધી મારી, જો આ બધી ડાયરીઓ, આ બધી ડાયરીઓ, આની અંદર મેં ચિંતનાત્મક લેખન લખેલું હોય છે. માનો કે આ પેજ છે, તો આ પેજની અંદર મેં સંસારનું સત્ય છૂટા પડવું આ પેજ લખ્યું છે. આ તો બહુ જૂની જૂનો સમય છે, 99ની સાલ છે. પછી એવી રીતના હું દરેક પેજ લખું, દરેકની અંદર ચિંતનાત્મક કંઈકનું કંઈક લેખન લખતો હોય. પછી માનો કે આ હું મારી જાત સાથે વાત કરતો, મારી જાત સાથે વાત કરતો આ ડાયરી લખી છે. બાકીની બધી જ ડાયરીઓ આ બધું એટલું અદ્ભુત ચિંતન છે, એટલું અદ્ભુત ચિંતન છે કે હું જે દિવસે પુસ્તકના રૂપે છાપીશ ને, ત્યારે આમાં તમે ગમે પેજ વાંચી લો, તમને મજા જ આવશે નકરી. કારણ કે મારા જીવનનું ફીલ થયેલું હોય, મને અનુભવ થયો હોય, આમ અંદરથી એકદમ આમ લખવું ન હોય પણ લખાઈ જતું હોય, આવી વેળા આવી ક્ષણ આવી હોય ને, ત્યારે આ શબ્દને હું કાગળમાં બઢી લેતો હોઉં. એટલે આ મારી પાસે જે ડાયરીઓ છે બહુ જાજુ છે, રોજનું કેટલું ને કેટલું લખતો હોય છે. લખવું એ મારો પ્રથમ શોખ છે, વાંચવું એ મારો બીજો શોખ છે. એટલે વાંચેલું ભૂતકાળમાં ખૂબ છે. હું શું કરતો કે દિવાળી આવે એટલે દિવાળીના છેલ્લા દિવસે બધા ફટાકડા ફોડીએ, મજા કરીએ, અને પછી હું ભગવાન પાસે જઈને બેસું, મારી ડાયરી લઈને, અને એમાં આખા વર્ષનું મેં એક પેજ લખ્યું હોય, 2-3 પેજ આખા વર્ષનું સરવૈયું, એ વાંચું. આખું વર્ષ કેવું જીવો, હવે એક દિવાળી પૂરી થાય છે, 12 વાગી જશે આગળી, આ વર્ષ પૂરું થાય છે, આવતીકાલે નવું વર્ષ આવશે, એ સમયે શું કરવું, નવા વર્ષે એ વર્ષની શરૂઆત થઈ હોય ને ત્યારે, નૂતન વર્ષ હોય ત્યારે મેં સંકલ્પો લખ્યા હોય, મારી ઈચ્છાઓ લખી હોય કે આ વર્ષે હું આટલું 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 કરીશ, આ બધા સંકલ્પો લખ્યા હોય ને, દિવાળીના છેલ્લા દિવસે, વર્ષના છેલ્લા દિવસે દિવાળીના દિવસે વાંચું, મારા કેટલા નક્કી કરેલી વાતો કેટલી પૂરી થઈ. મેં માનો કે સંગીત શીખવાનો એક એજન્ડા મીકો હોય, અંગ્રેજી શીખવાનો એજન્ડા મીકો હોય, કંઈક પુસ્તકો વાંચી લેવાનો એજન્ડા મેં નૂતન વર્ષ પહેલો દિવસ હોય ત્યારે મેં લખું, સંકલ્પ કરું આખા વર્ષમાં ગુસ્સે ન થવું, એવી કોઈ વાત હોય, સવારે વહેલું ઉઠવું એ હોય, સૂર્ય નમસ્કારની વાત હોય, કોઈ પણ વાત, XYZ આપણને એમ લાગે, મને એમ અંદરથી ફીલ થતું હોય એ લખું. એ પૈડવાનને દિવસે વર્ષની શરૂઆતમાં મેં સંકલ્પ કર્યો હોય કે આ વર્ષ હું આવું જીવીશ, એ વર્ષના અંતે દિવાળીના દિવસે હું વાંચું ફરીથી કે આમાંથી શું કરી શક્યો, શું ન થઈ શક્યું, અને એને પાછું ન થઈ શક્યું એને પાછા બીજા વર્ષના સંકલ્પમાં લઈ લઉં, અને બીજા વર્ષને કેવી રીતનું મારે જીવવું છે, ક્યાંથી ચાલવું, કેમ ચાલવું. આજે ને આપણી બેટરી છે, જેમ 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 આમ ચાલતા જઈએ ને, અંધારામાં તમે બેટરી લઈને જજો, બત્તી લઈને, તો તમે જેમ જેમ હાલતા જશો ને, પ્રકાશ આગળ ને આગળ ને આગળ જતો રહેશે. એવી રીતનું આ ડાયરી કામ કરે છે, તમારી એક બેટરી છે. અને ઘણા લોકોને ટેવ હોય, મને આ ખરેખર તો દાદાજી પાંડુરંગ શાસ્ત્રીજીના પ્રવચનમાં દાદાજીએ એક વખત વાત કરી કે આપણા જીવનને આપણે યાદ રાખવું જોઈએ, આપણા જીવનને આપણે લખવું જોઈએ. વાત એવી હતી, દાદાજી એવી વાત કરતા હતા કે જીવનમાં આપણાથી ભૂલ થઈ જાય ને તો પ્રાયશ્ચિત કરવું, તો પ્રાયશ્ચિત ક્યાં કરવું, તો ગુરુ પાસે કરવું, તો માનો કે ગુરુ નથી તો ભગવાન પાસે કરવું. એમાં આ પ્રવચનમાં દાદાજીએ વાત કરી કે ગાંધીજી, મહાત્મા ગાંધીજી ડાયરી લખતા, જીવનની એક દૈનિક ક્રિયાઓ એની દૈનિક ડાયરી હતી, અને આવી ડાયરી લખવી જોઈએ, આવું એક પાંડુરંગ શાસ્ત્રીજીના પ્રવચનમાં કીધું. અને બીજે જ દિવસેથી મેં ડાયરી લખવાની શરૂઆત કરી,
એ શરૂઆત કરી કંઈક 28 તારીખ હતી 2086 સાલની, કંઈક ફેબ્રુઆરી કે એપ્રિલ જાન્યુઆરીની એ ડાયરીની શરૂઆત કરી. આજની તારીખ સુધી હું એક નેવર અપવાદ પણ, કોઈ પણ સંજોગ હોય, ગમે એવી માંદગી હોય કે ગમે ઘરે પ્રસંગ હોય, એક પણ પેજ, એક પણ દિવસ હું લખવાનો ભૂલ્યો નથી. એટલી નિયમિતતાથી મેં આ ડાયરી લખી છે. એટલે મને ડાયરીથી ખૂબ મળેલું છે. આજે હું કંઈ પણ છું, શિક્ષણની માં આગળ ગયો હોય, કારણ કે એકદમ આમ એવરેજ વિદ્યાર્થી, ઠોઠ વિદ્યાર્થી હતો, હાવ ઝીરો હતો, એમાંથી ટૂંકમાં આગળ આવ્યો હોઉં ને તો એની પાછળનું કારણ માત્ર ને માત્ર આ ડાયરી છે. એટલે આ ધનતેરસ હતી, એટલે ધનતેરસે આપણે ચોપડા પૂજન કરીએ એવી રીતનું મેં ચોપડા પૂજન અમારી ડાયરી, મારી જે ડાયરી હોય એને પણ કાઢી, અને હાલમાં પણ માનો કે ગઈકાલે હું ડાયરી લઈ આવ્યો છું, વિશ્વા ક્યાં મૂકી દે ડાયરીઓ, આ બે ડાયરીઓ છે, બરાબર છે. આ એક વિશ્વાની ડાયરી છે અને આ એક મારી છે. વિશ્વાને પણ હું ડાયરી લખાવું છું. તો આ ડાયરી 2001 તારીખથી શરૂ થશે, માનો કે આ ડાયરી 2022 સાલ છે. 2021 5 તારીખથી આ વર્ષ શરૂ થશે. અહીંયા હું સંકલ્પ લખી નાખીશ મારા જીવનના બહુ સૂક્ષ્મ, અને પછી અહીંથી જીવન જીવવાનું શરૂઆત કરીશ. અને ડાયરીના છેલ્લા પેજની અંદર યાદી હોય છે અહીંયા, અહીંયા પછી આખા વર્ષમાં કેવું જીવો એ, અને અહીંયા અંતે આવતા વર્ષની જે 25 ઓક્ટોબરે પાછી દિવાળી હશે. એટલે આ રીતની ડાયરી હું લખું છું. મારું 51મું વર્ષ છે હજુ, અને 51 વર્ષ સુધી તો હજુ મેં લખી છે. જીવનમાં છેલ્લા શ્વાસ સુધી ડાયરી લખીશ, પછી આપણને એમ થાય ડાયરીનું મહત્વ હું આટલું બધું લખું. આ બધું આ એક શોખ છે, અને ખાલી શોખ નથી, આનાથી ખૂબ મળે છે, મને જીવનમાં મળ્યું છે. આ મને જે મળ્યું છે ને એને હું બયાન ન કરી શકું શબ્દોથી. પણ આપણને એમ થાય લખીને પછી શું, ભલે પછી ફળગી જાય, ભલે પછી ફાટી જાય, પણ જ્યારે મેં લખ્યું છે ને ત્યારે જે મને મજા આવી છે એ મજા માટે હું લખું છું. અને પછી જે હું વાંચું છું ને આ મારી ડાયરી, એ હું જગતનું ખ્યાતનામ નંબર 1 પુસ્તક વાંચું ને, જે મને આનંદ ના આવે, મજા ના આવે, એટલી મજા મને મારો શબ્દ ફરીથી વાંચવામાં મજા આવે છે. ફરીથી પાછું વાગોળું, 20 વર્ષ પહેલાંની ઘટના, 30 વર્ષ પહેલાંની ઘટના, 35 વર્ષ પહેલાંની વાત. હમણાં વાંચ્યું હતું, મારા મોટા બેન, ખૂબ મોટા અત્યારે તો એ બહુ લગભગ 65 વર્ષના થયા, એમના લગ્નમાં હું જવતલ હોમમાં ગયો હતો. ત્યારે હું રખડતો બજારમાં વહી ગયો હતો, નાનો એવો હતો, અને મને મારા કઝિન બ્રધર, મારા મોટા બાપાના દીકરા ગોતવા આવ્યા હતા અને અમને ઘરે લઈ ગયા હતા. ત્યારે મને ખબર પડી કે આપણું માંડવા બેનનું લગ્ન થાય છે. ત્યારે મને પકડીને માંડવામાં ટોપી ઓઢાડી, બહુ નાનો એવો હતો. આ હાવ નાની એવી ઘટનાઓ, બહુ જૂના સમયની ઘટનાઓ વાંચું તો મને યાદ આવે કે આવું આપણે જીવતા, આવા આપણે બાળક હતા, આવા આપણે યુવાન હતા, આ સમયે આપણને આવા લોકો મળ્યા હતા, આ સમયે આપણે જીવનમાં આવી ઘટનાઓ બની હતી. નેગેટિવ બહુ નહીં લખવાનું, યાદી નહીં રાખવાનું, નેગેટિવ ભૂલી જવાનું, પણ નેગેટિવ નહીં પરંતુ આપણે જ્યાં ભૂલ કરી હોય એ લખવાનું, એટલે ફરીથી ભૂલ ન થાય. આવું આજે એટલા માટે ધનતેરસના દિવસે આ વિડીયો હું યુટ્યુબમાં મૂકવાનો છે. કોઈને આવું લખવાનું મન થાય તો લખવા જેવી આ બાબત છે, લખવા જેવી આ શોખ છે. આવો શોખ કેળવવો અને હિસાબ રહીએ. ખાલી આપણે રૂપિયા કરતા કિંમતી વસ્તુ આપણો જીવનનો સમય છે, અને જીવનના સમયમાં આપણે પેલું છે ને ભાવગીત સ્વાધ્યાય પરિવારમાં કે જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. એટલે જીવનનો સરવાળો આપણો સ્પષ્ટ હોવો જોઈએ, પાય પાયનો હિસાબ હોવો જોઈએ, દિવસ દિવસ અને ક્ષણ ક્ષણ. હું તો મારા વિદ્યાર્થીઓને એટલું કહું કે તમારે બહુ આમ આગળ જવું છે, ઊંચાઈ ઉપર જવું છે, મહાન થવું છે, મોટા થવું છે, તો માત્ર ને માત્ર એટલી જ વાત યાદ રાખો કે જીવનની એક પણ ક્ષણ ગુમાવો નહીં. મારે જીવનમાં ક્યાં ક્યાં કામ કરવા છે એ જીવનના સંકલ્પો સતત લખો, લખ્યા પછી સતત એનું ક્રિએટિવ વિઝ્યુલાઇઝેશન કરો, યાદ રાખો એને, અને સતત એની પર ફોકસ રાખો, અને એને લખી લખીને યાદ રાખો, અને વાંચી વાંચીને ફરી ફરીને યાદ કરો. એટલે તમારે જીવનનો સમય છે ખોટો બગડી જતો હોય, આપણો જીવનનો સમય ક્યાંય બરબાદ થઈ જતો હોય છે. આ સમય બરબાદ ન થવા દઈને જીવનની એક એક ક્ષણને સંભાળીને, એટલે જીવન કંઈક આપવાનું છે, સમૃદ્ધિ આપશે, કારણ કે કર્યા વગર કંઈ મળતું નથી, કરેલું ફોગટ જતું નથી, કરતા રહેશું ને તો એ આપણને મળતું રહેશે પાછું. એટલે આજે મેં એટલા માટે આ ડાયરીઓ મારી એક સરસ મજાની સ્ટીલની પેટીઓમાં ડાયરીઓ રાખીને સાચવું છું.
ફિનાઇલની ગોળીઓ પણ ભેગી રાખું છું, એટલા માટે કે આની અંદર વાતરી ન પડે. આ જૂના સમય સુધી સચવે, માનો કે આ બુક છે બહુ જૂની, એ સમય તો હું સાચવતો ન હોઉં તો આ 87 બુક છે, પણ છતાંય જો અક્ષરો હજી એમાં ઝાંખા નથી થયા અને એવી ને એવી છે. એની પાછળનું કારણ કે એ સચવાય છે. નાના નાના હોય ને ત્યારે આવા ચિત્રો બનાવતા હોય, લખતા હોય, સવારે ખેતર ઉલાડો કાઢ્યો, એટલે વાડી હું ખેડૂત હતો એ સમય, ખેતી કરતો આગે ખેતર, દાળિયા, દાળિયા એટલે મજૂર હતા, અને સવારમાં બા વહી ગયા હતા. આ એકદમ સાદી ભાષા છે, બા વાડીએ વહી ગયા હતા, અને ભાષા જુઓ કેટલી ભૂલો છે. ખેતર ઉલાડો કાઢ્યો, અને રેડિયો પણ હતો માટે ગીતો સાંભળતો હતો એ સમયે. આ બધા મર્ફી ફિલિપ્સ એવા રેડિયાઓ અને ચિત્ર ઓલા પેલા ગીતો આવતા હોય, ફરમાઈશ આવતી, એટલે હાળાદશે બાપા અને હું વાડીએથી વાતો કરતા ઘરે આવ્યા. એ બાપા એટલે મારા બાપુજીના બાપુજી, મારા ગ્રાન્ડફાધર. બપોરે અડધી કલાક સૂતો, પછી ફતલો પૈસા લેવા આવ્યો. ફતલો મારો માણસ હતો ત્યારે, ઘરે કોઈ ન હતું માટે ના પાડી. 2 વાગ્યે બેન પ્રકાશ તથા પટેલ આવ્યા. આ મારા બેન આટો દેવા આવ્યા. પ્રકાશને મજા ન હતી માટે દવાખાને લઈ જવા માટે બેને વિશે હું 4 ચોકે પિઝા જ લઈને ગયો. ત્યારે અમારી પાસે એક પિઝા જ હતું. ત્યાં કાકા ખેતરથી વાહનમાં આવે તેમ હતા માટે 4 વાગ્યે હું અને ભગા પટેલ તથા મુનો પ્રકાશ મોટરસાઇકલમાં વિઠ્ઠલભાઈને દવાખાને ગયા. ત્યાં બેન તથા મુક્તિ પણ આવ્યા. મુનાને ઇન્જેક્શન દીધું અને દવા પણ દીધી. મુનો એટલે પ્રકાશ, અત્યારે તો બહુ મોટો બિઝનેસમેન છે, એ ત્યારે નાનો એવો હતો, 1-1.5 વર્ષનો. અમે બધાએ રસ પીધો. રોંઢે હું અને બાલો ખેતર ઉલાળો કાઢવા ગયા. દુષ્કાળનું વર હતું. આ કઈ સાલ છે? 87, એટલે દુષ્કાળનું વર, એટલે આ વાડીમાંથી ઉલાળા કાઢવાના આવતા. સાંજે પાછા ચાલીને આવ્યા. સાંજે હું અને બેન મુનિ મુક્તિ, અમારી બેન છે આ, મુનિ છે અમારી ભાણકી છે, તથા ચીકુડી, એ અમારી કાકાની દીકરી, અને મંજુડી, એ પણ કાકાની દીકરી, ફિલ્મ સુખમાં સૌ દુઃખમાં વહુ જોવા ગયા. અમારા ગામમાં એક નાનું એવું ટોકીસ હતું, એ ટોકીસમાં ફિલ્મ જોવા ગયા. ને સાંજે પ્રાર્થના બોલી હતી. પછી સાંજે ત્યારે અમે પ્રાર્થના બોલતા બધું કરતા. આવું તો બધું ઘણું બધું હોય. આ બધું તો અમારું પર્સનલ બાબત છે, એક એટલા માટે વાંચી કે આવું પણ લખતા. અને એમાં જે સાવ શરૂઆતની બુક્સ હશે આની અંદર, એમાં તો શું લખવું એ પણ હૂજતું ન હોતું. જો આ કોઈનું સ્કૂટર બગડે ને સમૂહ ના થાય તો તે સ્કૂટર, આવું બધું લખતા બધું. આ બધું અત્યારે તો મને અક્ષરમાં પણ આ બધું ડાયરી લખવી જોઈએ, અને એનાથી જીવનમાં ખૂબ મળે છે. મારે એટલું જ છેલ્લે કહેવું છે કે ડાયરી લખવી જોઈએ, જીવનના પ્રસંગો ઘટનાઓ લખવી જોઈએ. જીવનમાં તરકીબ કરવી હોય ને, આત્મવિકાસ કરવો હોય ને, તો આપણે આપણી જાત સાથે વાત કરવી જોઈએ. અને ડાયરીમાં જેટલી આપણે આપણી જાત સાથે વાત કરી શકીએ છીએ ને, એટલી આપણે કોઈ સાથે વાત નથી કરી શકતા. આપણે સમય બધા માટે બહુ બગાડી છે, આખી દુનિયા માટે જીવીએ, આપણા માટે જીવતા નથી. તમે જ્યારે ડાયરી લખો છો ને, ત્યારે તમે તમારા માટે ને તમારા ભગવાન માટે જીવો છો. ત્યારે તમે સંકલ્પ કરો છો, તમારી જાતને પીછાણો છો, ઇન્ટરપ્રિટેશન કરો છો કે હું કોણ છું. કસ્તમ કો હમ કૃતાયાત કામે જનની કોમેતાત. આપણા જાતમાં આપણે કરેલી ભૂલ ફરીથી ભૂલ નથી થતી આ ડાયરી લખવાથી. અને જો ભૂલ થઈ ગઈ હોય તો શબ્દોની અંદર આપણે એને લખીએ ને, ત્યારે ઘણી વખત એવું થાય ને, ઘણી વખત આપણે કોઈ ઘટના બની હોય ને, ઘટનાને આપણે માણી હોય, હવે હું સાંજે આવી પાછી ડાયરી લખું ને, એટલે ફરીથી ઘટનાને બીજી વાર જીવું છું જ્યારે ડાયરી લખું છું ત્યારે. અને એ ઘટના ફરીથી જ્યારે હું શબ્દમાં જીવું છું ને, ત્યારે મને એ ઘટના કેટલીક યથાસમયે ન સમજાણી હોય તો એ હું ડાયરી લખું ત્યારે પણ ઘણી વસ્તુ મને ત્યારે ન સમજાણી હોય સમજાય છે. એટલે ડાયરીનું એક અદ્ભુત મહત્વ છે. મને એક અહીંના છે ભાઈ, શું નામ છે, ભુવા, એ પણ હમણાં મારી પાસે આવ્યા હતા કે આટલી બધી ડાયરીઓ છે સાહેબ, તો આપણે ગ્રીન્સ બુકમાં રેકોર્ડ નોંધાવીએ. તો હું ખૂબ રેકોર્ડ નોંધાવશું, આપણે તમે આવજો મારી પાસે, એટલા માટે કે કોઈ વાંચે, કોઈને ખબર પડે કે આવી ડાયરી લખાય છે. લખી હશે કદાચ ભૂતકાળમાં, ઘણાએ લખી હશે, પણ મારી બાબત એ છે ડાયરીમાં કે 36 વર્ષથી ડાયરીમાં એક પેજ કે એક દિવસ હું ડાયરી લખવાનું ચૂક્યો નથી. આ સૌથી મારી મોટી વાત છે. એટલે જે મારા વિદ્યાર્થીઓ છે એમને પણ કહું કે તમે ડાયરી લખો. એક યુનિવર્સિટી છે, એક શિક્ષક છે વગર પૈસે, અને એક તમને મળેલો તમારો અંદરનો શિક્ષક તમને સુજાણે, લખાવે, બતાવે, સંકલ્પ કરાવે. અને સંકલ્પ વગર કોઈ દિવસ કાંઈ ન થાય. આપણે વ્રત કહીએ ને, વ્રત, મારા જીવનમાં વ્રત બહુ મેં લીધા.
એ વ્રતથી જ કંઈક પ્રાપ્ત થાય. સૂર્ય નમસ્કારનું વ્રત લીધું હોય, બસ ઉપાસનાની દ્રષ્ટિએ હું સૂર્ય નમસ્કાર કરીશ. આ વ્રત ક્યારે કરીએ ખબર? આપણું મન છે ને, મન એ એકદમ આમ ભાવવિભોર થઈ ગયું હોય, અભિભૂત થઈ ગયું હોય, આપણે તો આ તો સૌ કરતો કેમ ને, આ કરવું જ જોઈએ, મારે કેમ નથી થતું, મારાથી એકદમ એમ મારા જીવનનો કેટલો સમય હું ગુમાવું છું, કેમ નથી થાય, કરવું જ જોઈએ એવું મગજમાં લાગી આવે ત્યારે આપણું મન છે ને પ્રોગ્રામિંગ કરવા માટે મન છે ને તૈયાર થયું. એ સમયે તમે સંકલ્પ લખ્યા, આજે હું આ સંકલ્પ કરું છું કે હવે પછી હું આમ કરીશ. એ તમે જ્યારે વ્રત કરો ને, સંકલ્પ કરો ને, તો જ થાય, બાકી વાતું થાય કાંઈ ન થાય. એટલે આ ડાયરીમાં પાછું લખ, આપણા શાસ્ત્રો પણ કે ને સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રીમાં પણ કીધેલું છે કે હો લખેલું વંચાય, લખ્યું છે તો વાંચી શકશો તમે. ભગવાનનો ભાગ કાઢવાનો, પ્રસાદીની વાત, એ સમયે તમે નાના નાના હતા ને જ્યારે લખ્યું, એ ભાવથી લખ્યું, બા પ્રત્યેનો પ્રેમ, બા પ્રત્યેનો ભાવ, બાપુજી પ્રત્યેનો ભાવ, એ સમયે આપણે જે લખ્યો હોય ને, એ આજે કદાચ આપણી વચ્ચે બાપુજી વચ્ચે અંતર થઈ ગયું હોય ને, તો અંતર પાછું નજીક આવી જાય કે આ બાપુજી છે, આ હું હતો, આવું કેમ થઈ ગયું, હું કેમ મને ભૂલાઈ ગયું. એટલે મિત્રો, આ હું બયાન નથી કરી શકતો, આ તો એમને બોલું છું. બાકી ડાયરી લખવાનું મહત્વ છે ને, બહુ અદ્ભુત મહત્વ છે. જીવનનો સમય કિંમતી છે, સચવાય. એટલે આજે ધનતેરસના દિવસે એક સર્વયુ કરે, આમ તો ધનતેરસ અને કાળી ચૌદશ અને દિવાળી આ ત્રણ દિવસ મને એમ છે જીવનનું ઇન્ટરપ્રિટેશન કરવાના દિવસો હશે. કારણ કે જીવનના છેલ્લા ત્રણ દિવસો હોય ને, તે જીવનના આ વર્ષને વીતેલા વર્ષને વિચારી લેવું, અને પછી આવતા વર્ષે નવું નક્કી કરવું. આપણે કોઈ પણ જ્યારે કરીએ ત્યારે શું કરીએ ખબર? પહેલાં આપણે રિપોર્ટિંગ કરીએ, એટલે કે કોઈ જે કામ કરેલું છે એનો અહેવાલ આપીએ, એનું આપણે આમ વર્ણન કરે કે ભાઈ મેં આટલું 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 આમ થયું. એ જે આપણું જે વર્ણન છે એ આ ત્રણ દિવસમાં આપણે કરવાનું, ભાઈ આટલું આટલું કર્યું છે, નવા વર્ષે પાછું નવો સંકલ્પ કરે અને બે ઢગલી આગળ જવાનું. બસ આટલું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.